આદરણીય આરાધકો, શ્રી શત્રુંજય ગિરિરાજની આ સંપૂર્ણ ભાવયાત્રા આપણે શુભ ભાવપૂર્વક કરીએ માટે આ વિડીયો ખાતા ખાતા અશુદ્ધ મોઢે અને અશુદ્ધ જગ્યાએ ન જોશો. સ્ત્રી ઋતુધર્મમાં રહેલા બહેનોએ આ વિડીયો જોવો નહીં એવી નમ્ર વિનંતી. આ ભાવયાત્રા પ્રસ્તુત કરતા ક્યાંય પણ જિનાગના વિરુદ્ધ બોલાયું હોય તો હું હર્ષ ડેઢિયા મારી સંપૂર્ણ ટીમ વતી ત્રિવિધે ત્રિવિધે મિચ્છામી ડુકડમ માંગુ છું. નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસાહૂણમ એસો પંચ નમુકારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસિમ પડમમ હવૈ મંગલમ ઓમકાર બિંદુમ ચ સંયુક્તમ નિત્યં ધ્યાયંતિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાન તિમિરંદાનમ જ્ઞાનંજન શલાખયા નેત્ર ઉન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સર્વારિષ્ટ પ્રણાશાય સર્વભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિદાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ.
अंगूठे अमृत वसे लब्धि तणा भंडार श्री गुरु गौतम समरिये वांछित फल दाता आदिमं पृथ्वीनाथं च आदिमं निष्परिग्रहं आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः। भरत क्षेत्र ज्यां आपणे छीए, महाविदे क्षेत्र ज्यां विश्वविहरमान तीर्थंकरो छे, अने ऐरावत क्षेत्र, दरेकना पांच पांच भेद, कुल 15 क्षेत्रों में जगतनी अंदर कोई एवं स्थल नहीं, कोई एवं तीर्थ नहीं, कोई एवं भूमि नहीं जेने परम शाश्वत अने चैतन्यवंती कही शकाय एवी सिद्धों अने शुद्धों की भूमि आ सिद्धाचल गिरिराज। आ शत्रुंजय गिरिराज प्राय 15 क्षेत्रों में आवी भूमि कोई नहीं એવું હું નથી કહી રહ્યો, શાસ્ત્રકારો નથી કહી રહ્યા, સાક્ષાત ભગવાન સિમંદર સ્વામી કહી રહ્યા છે। ભગવાન સિમંદર સ્વામી શું કહી રહ્યા છે, જરાક બે પંક્તિ છે ગાજો મારી સાથે। તમારા થાળીમાં જે શિલા છે ને, એ સાક્ષાત શત્રુંજય જ છે એવું આપ બધાએ ભાવ રાખજો। ભાગશાળી ખૂબ ભાવપૂર્વક આજની આ સિદ્ધાચલ ગિરિરાજની આ ફોટોગ્રાફ્સ દ્વારા આપણે ભાવયાત્રા કરવાની છે અને સાથે ગિરિરાજનું પૂજન કરવાનું છે। આ શત્રુંજય ગિરિરાજનું એવું તે શું મહિમા છે કે જગત 15 ક્ષેત્રની અંદર, 14 રાજલોકની અંદર આવું ક્ષેત્ર કોઈ નથી, આવું પરમ ચૈતન્યવંતું ક્ષેત્ર, એવું સ્થળ, એવું તીર્થ, શાશ્વતતા જેમાં નથી, પૂર્વે પણ હતું, ભવિષ્યની અંદર પણ રહેશે અને હજી તો વિદ્યમાન છે જ, આવા શાશ્વત ગિરિરાજની ભાવયાત્રા આપણે કરીએ તે પહેલા ભગવાન સિમંદર સ્વામી શું કહી રહ્યા છે। કોઈ અનેરું જગ નહીં, શાસ્ત્રકારો આગળ જઈને હજી એક સ્ટેપ આગળ વધારે છે કે આ ભૂમિનો મહિમા એટલો જબરદસ્ત છે કે 10 કોટી અણુવ્રત ધરા, શાસ્ત્રકારો કહે છે કે 10,012 વ્રતધારી શ્રાવકોને જમાડવાનો જે લાભ મળે, ઈ એટલો મોટો લાભ માત્ર આ ગિરિરાજ ઉપર એક મુનિને દાન આપવાથી થાય છે। કે 10 કોટી અણુવ્રત ધરા ભક્ત જમાડે સાર, તેહ થકી સિદ્ધા ચલે એક મુનિને દાન। હજી એક સ્ટેપ આગળ વધે છે શાસ્ત્રકારો। બહુમાન ભાવ ક્યારે પ્રગટે, જ્યારે એની વિશેષતાઓ આપણને ખબર પડે। પૂજો ગિરિરાજને રે એ તો આપણે ગાઈએ જ છીએ, પણ પહેલાં ઓળખીએ આ ગિરિરાજને। ડુંગર બોલો, ડુંગર શબ્દથી નવાજો, અગર કદાચ એને કદાચ એ ભક્તિભાવપૂર્વક કદાચ કોઈ ગીતમાં ડુંગર આવી જાય, દાદા તારા ડુંગરીએ મોરલીયા બોલે, એ ભક્તિભાવપૂર્વક બોલી ગયા એ વાત જુદી, પણ સંબોધીને જાણી જોઈને અગર બોલો ડુંગર, તો આ ડુંગર નથી, આ શું છે? કે ગૌ બાલક નારી મુનિ ચાર હત્યા કરના, મહાપાપી કહેવાય છે જે ગાયની જે હત્યા કરે એ મહાપાપી કહેવાય। બીજા નંબરમાં બાળકની જે હત્યા કરે એ મહાપાપી કહેવાય। ત્રીજા નંબરમાં નારીની જે હત્યા કરે એ મહાપાપી કહેવાય, અને ચોથા નંબરમાં મુનિની જે હત્યા કરે, સાધુ કે સાધ્વીની હત્યા કરે, મહાપાપી કહેવાય। ગૌ બાલક નારી મુનિ ચાર હત્યા કરનાર, યાત્રા કરતા કાર્તિકી રહે ન પાપ લગાર,
એવું શાસ્ત્રકાર કહે છે. જો પ્રાયશ્ચિત ભાવપૂર્વક અગર કાર્તિકી પૂર્ણિમાની એક યાત્રા કરનાર આ ચાર હત્યાનો બોજ લઈને ફરતો વ્યક્તિ પણ હોય તો પણ એની શુદ્ધિ થઈ જાય છે એવું શાસ્ત્રકારો કહે છે. માટે આપણે બધા જ બે પંક્તિઓ ગાઈને આ ગિરિરાજને વધાવીએ. શ્રી સિદ્ધા ચલ ગિરી નમો નમઃ, વિમળા ચલ ગિરી નમો નમઃ, શત્રુંજય ગિરી નમો નમઃ, વંદન હો ગિરિરાજને. શ્રી સિદ્ધા ચલ ગિરી નમો નમઃ, બોલો વિમળા ચલ ગિરી નમો નમઃ, શત્રુંજય ગિરી નમો નમઃ, વંદન હો ગિરિરાજ. મારી વંદના હો ગિરિરાજને, વંદના હો ગિરિરાજને, બોલો વંદના હો ગિરિરાજને, વંદના હો ગિરિરાજને, વંદના હો ગિરિરાજને, વંદના હો ગિરિરાજને. શ્રી સિદ્ધા ચલ ગિરી નમો નમઃ, વિમળા ચલ ગિરી નમો નમઃ, શત્રુંજય ગિરી નમો નમઃ, વંદન હો ગિરિરાજને. 14 રાજલોકમાં એમ કહેવાય છે કે પ્રથમ દેવલોકની અંદર અગર તમે કોઈ દેવ વિમાન દેવતા આપે ને આપણને, અને દેવલોકના જિનાલયોની યાત્રા કરવા જઈએ, પ્રથમ દેવલોકની અંદર 32 લાખ જિન મંદિરો છે, બીજા દેવલોકની અંદર 28 લાખ જિન મંદિરો, ત્રીજા દેવલોકની અંદર 12 લાખ, ચોથા દેવલોકની અંદર 8 લાખ, પાંચમા દેવલોકની અંદર 4 લાખ, છઠ્ઠા દેવલોકની અંદર 50,000, સાતમા દેવલોકની અંદર 40,000, આઠમા દેવલોકની અંદર 6,000, નવમા અને દસમામાં 400, 400, અગિયારમા દેવલોકની અંદર 300, બારમાની અંદર 300, નવ ગ્રહિકમાં 318, પાંચ અનુત્તરવાસીઓના 5 અલગ શાશ્વત જિન મંદિરો, કુલ ટોટલ 84,97,023 જિન ભવનોની જિન મંદિરોની યાત્રા જેટલી કરીએ માત્ર એટલો જ લાભ ગિરિરાજની એક યાત્રા દ્વારા થાય. શ્રી સિદ્ધા ચલ ગિરી નમો નમઃ, વિમળા ચલ ગિરી નમો નમઃ, શત્રુંજય ગિરી નમો નમઃ, વંદન હો ગિરિરાજને, વંદન હો ગિરિરાજને, વંદન હો ગિરિરાજને, બોલો વંદન હો ગિરિરાજને. શ્રી ટડેટી રોડની શરૂઆત થતાં અનેક દેરાસરો આવે છે ત્યાં, બધાને નમો જીણાણમ કરીને વંદન કરીએ અને સીધા જય ટડેટી પાસે આપણે બધાએ પહોંચીએ. સૌ ચાલો સિદ્ધગીરી જઈએ, ગીરી પેટી પાવન થઈએ, સોરઠ દેશે યાત્રાનું મોટું ધામ છે. સૌ ચાલો સિદ્ધગીરી જઈએ, ગીરી પેટી પાવન થઈએ, સોરઠ દેશે યાત્રાનું મોટું ધામ છે. જ્યાં ધર્મશાળા બહુ સોહે, મહેલા તે મંડળા મોહે, એવું સુંદર પાલીતાણા ગામ છે. સૌ ચાલો સિદ્ધગીરી જઈએ, ગીરી પેટી પાવન થઈએ, સોરઠ દેશે યાત્રાનું મોટું ધામ છે. જ્યાં ટડેટી પહેલી આવે, ગીરી દર્શન વિરલા પાવે, પ્રભુના પગલા પુનીતને અભિરામ છે. સૌ ચાલો સિદ્ધગીરી જઈએ, ગીરી પેટી પાવન થઈએ, સોરઠ દેશે યાત્રાનું મોટું. આ ગિરિરાજની ટડેટી આપ જાણો છો, પ્રથમ ચૈત્યવંદન આ સ્થળે થાય, જાણો છો ને બધા. મૂળ ટલેટી એમ કહેવાય છે, આજથી સેંકડો વર્ષ પહેલા મૂળ ટળેટી આ ગિરિરાજની અમદાવાદની બાજુમાં વડનગર છે,
અને એ વડનગર ગામમાં મૂળ તળેટી કહેવાય છે. કાળાંતરે થોડાક વર્ષો ગયા, ગિરિરાજ ધીમે 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 છે ને હકીકતમાં નાનું થતું જાય છે. એનું કારણ આ જ છે કે કાળક્રમે જેટલા આ જગતની અંદર દોષ વધતા જાય, મોહ વધતું જાય, ક્રોધ વધતું જાય, તેમ તેમ આ શાશ્વતતા ગિરિરાજની એટલી 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 પ્રમાણમાં મહિમા એટલો જ છે. એ આ છઠ્ઠા આરાના અંત સુધી પણ સાત હાથનું રહેવાનો જ છે આ ગિરિરાજ. પણ ધીમે 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 એની સાઈઝ ઓછી થતી જશે. એનો વિનાશ કોઈ જ નહીં કરી શકે, આખાએ પૃથ્વીનો વિનાશ થશે, પણ આ ગિરિરાજનો કોઈ કાળની અંદર સંપૂર્ણપણે વિનાશ નહીં થાય. કારણ આ પરમ શુદ્ધોની ભૂમિ છે, પરમ સિદ્ધોની ભૂમિ છે. અને આ ગિરિરાજની મૂળ તળેટી ક્યાં હતી? પેલી તળેટી વડનગર. ધીમે 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 કાળક્રમે વલ્લભીપુર, એ વલ્લભીપુર ગામમાં હજી પણ એના અવશેષો છે અને એક તળેટી ત્યાં પણ હજી બનાવવામાં આવેલી છે. અને ધીમે ધીમે કાળક્રમે આ તળેટી ક્યાં આવી? પાલીતાણાની નજીક, જ્યાં હમણાં આપણે પૂજીએ છીએ. આપણે જાત્રાની શરૂઆત અહીંયાથી કરીએ, પણ દાદા ક્યાંથી કરતા? ઘેટીપાગથી કરતા હતા. એવા ચારથી પાંચ માર્ગો છે જ્યાંથી તમે શરૂઆત કરી શકો યાત્રાની. સરવાળે ગિરિરાજ ઉપર ભગવાન ઋષભદેવ 99 પૂર્વ વખત આવ્યા, અને એનું એના અનુસ્મરણની અંદર આપણે 99ની યાત્રા કરવાની હોય છે. તળેટી આવે, તળેટીએ શીશ નમાવી અને પછી ગિરિરાજની યાત્રા કરવાની હોય છે. અને આ ગિરિરાજ એટલો પરમ પવિત્ર છે, આપ સૌ જાણો જ છો. એની અનુજ્ઞા અહીંયા તળેટીએ લેવાની હોય, અને તળેટીએ અનુજ્ઞા લઈએ તે વખતે આપ સૌને હૃદયસ્થ થયેલું ગીત છે. મારી સાથે બધા ગાજો, ભાવપૂર્વક આ ભગવાન ઋષભદેવને વધાવીએ, આ સિદ્ધાચલ ગિરિરાજને વધાવીએ, અને ખૂબ હૃદયથી એને આત્મસાત કરવાની કોશિશ કરીએ. આપના હાથમાં પણ આજના દિવસે આ ગિરિરાજની શિલા, એના 18 અભિષેક કરી અને એના ઉપર બરોબર વ્યવસ્થિત પૂજા કરીને આપ સૌને આપવામાં આવેલી છે. તો ખાસ નિવેદન કરું છું, આ પૂજનની શરૂઆત પણ આપણે ભેગી જ રાખવાની છે. ભક્તિથી આપણે હૈયું ભીંજવવાનું છે અને ભાવપૂર્વક આ ગિરિરાજને આપણે બધાએ ભેટવાનું છે. ભમીને લાખ ચોર્યાસી હું આવ્યો, પુણે દરિશન તમારા હું પામ્યો, ધન્ય દિવસ મારો ભવના ફેરા ટાળો, જિનજી પ્યારા બોલો આદિનાથ ને વંદન અમારા, સિદ્ધા ચલે નાવાસી વિમળા ચલે નાવાસી, જિનજી પ્યારા આદિનાથ ને વંદન અમારા, આદિનાથ ને વંદન અમારા. અરજી ઉરે માં ધરે જો અમારી, અમને આશા છે પ્રભુજી તમારી, અરજી ઉરે માં ધરે જો અમારી, અરજી ઉરમાં ધરજો શા માટે? કારણ અમને આશા છે પ્રભુજી. આંસુ પણ હોય ને, આંસુ એ મોતી જેવા મૂલ્યવાન હોય, એને ગમે તેવા વ્યક્તિ સામે ઢળાય નહીં, એને ગમે તેવા વ્યક્તિની સામે પાડાય પણ નહીં. આંસુ એટલા પવિત્ર હોય અને આંસુ એક એક મોતી સમાન હોય.
ઓળખી શકે ને એવા લોકોની સામે જ આ આસુડા પાડાય નહીં, અને એને એને જ મોતીના દાણા લાગે, નહીં તો બીજા કોઈ હોય તો એને સાબુદાણા લાગે. હકીકત છે, એને પરમાત્મા વિના આ ભગવાન ઋષભના ચરણમાં જે અરજી મૂકો એ અરજી કબૂલ થયા વગર રહે. કે અરજી ઉરે માં ઘરે જો અમારી, કારણ અમને આશા છે પ્રભુજી તમારી. કહે હર્ષ હવે સાચા સ્વામી તમે, વંદન કરીએ અમે, પૂજન કરીએ અમે જિનજી પ્યારા. બોલો આદિનાથ ને વંદન અમારા, સિદ્ધા ચલે ના વાસી, વિમળા ચલે ના વાસી જિનજી પ્યારા. આદિનાથ ને વંદન અમારા. ભગવાન ઋષભદેવને યાદ કરી એના અનુસ્મરણમાં, કારણ ભગવાન કેટલી વાર આવ્યા અહીંયા, 99 પૂર્વ વખત. પૂર્વનો અર્થ કઈ રીતે થાય, 84 લાખ મલ્ટીપ્લાઈડ બાય 84 લાખ, એનો જે રિઝલ્ટ આવે એને એક પૂર્વાંગ કહેવાય. શું કહેવાય? એક પૂર્વાંગ. એવા 84 પૂર્વાંગ ભેગા કરો ત્યારે એક પૂર્વ બને, અને એવા 99 પૂર્વ વખત જે ભૂમિની સ્પર્શના સ્વયં ભગવાન ઋષભદેવે કરી હોય એ કેટલી પવિત્ર હશે. જે આરાધના કરીએ એ આરાધના આપણી શુદ્ધિ માટે હોવી જોઈએ. એ શુદ્ધિનો લક્ષ્ય હશે તો સિદ્ધિ તો પાછળ પાછળ આવતી રહેશે, એમાં મોટી વાત નથી. એ શુદ્ધિના લક્ષ્ય સાથે આપણે બધા સિદ્ધોની ભૂમિની યાત્રા કરવાની છે. એ સિદ્ધોની મહેક આપણને અહીંયા સુગંધ લાવે એવો પ્રયાસ કરવાનો છે. અને તળેટીએ ગયા પછી ગણધર ભગવંતોના પગલા જમણી બાજુ આવે છે, બધા એને આપણે વંદન કરીએ. એના પછી પ્રથમ પગથિયો નમાવવો જોઈએ, કવળી યક્ષરાજને યાદ કરવા જોઈએ સહાયતા આપવા માટે. આ ગિરિરાજના ભૂમિયાજી છે, એમને પ્રાર્થના કરીને આપણે બધાએ ગિરિરાજની યાત્રાની શરૂઆત કરીએ. યાત્રાની શરૂઆતમાં જ જમણી બાજુ યાત્રા કરતા પહેલાં હું દરેકને વિનંતી કરું, આપ તળેટીએ તો કરો જ ચૈત્ય વંદન, પણ અહીંયા પણ એક વખત પ્રણામ કરવા આવજો. અને ઈ છે ગણધર પુંડરીક સ્વામીના પગલા, તળેટીમાં જ છે. અને ગણધર પુંડરીક, કારણ આ ગિરિરાજનું એક નામ પુંડરીકગીરી પણ છે. અને પુંડરીકગીરી શા માટે? કારણ આ કાળની અંદર પ્રથમવાર આ ગિરિરાજ ઉપરથી આ કાળમાં જે મોક્ષે ગયા એ હતા પુંડરીક સ્વામી. ભગવાન ઋષભદેવે રોકી લીધા એમને, એમના પૌત્ર પણ હતા સંસારી અને ગણધર પણ હતા, કે તમારો મોક્ષ નજીક છે, માટે ચૈત્રી પૂનમની જે આપણે યાત્રા કરીએ છીએ એમના ઉપલક્ષમાં છે. એમને વંદન કરીએ. આગળ જતા અજીતનાથ પરમાત્માના પગલા આવે છે. ભગવાન અજીતનાથના 10,000 મુનિઓ એમના ચાતુર્માસ વખતે મોક્ષે ગયા હતા, એમને આપણે બધાએ નમો જીણાણમ કરીએ ભગવાન અજીતનાથને. આગળ જતા ગૌતમ સ્વામીના પગલા આવે છે, બધા એને નમો સિદ્ધાણમ કરીએ. શાંતિનાથ ભગવાનના પગલા આવે છે. ભગવાન શાંતિનાથે અહીંયા ચાતુર્માસ કર્યું હતું, અને એમના ચાતુર્માસ દરમિયાન એમના 1,52,55,777 મુનિઓ અહીંથી મોક્ષે ગયા હતા, બધા એને નમો સિદ્ધાણમ કરી ભગવાન શાંતિનાથને નમો જીણાણમ કરીએ. જમણી બાજુ એક રસ્તો આવે છે, અને એ છે ભગવતી સરસ્વતી માનો. માં સરસ્વતીની બહુ જ એક પ્રાચીન નાનકડી ડેરી છે, અને લગભગ એકાદ બે જણ જ બેસી શકે અંદર, એટલી જગ્યા છે. એ માં સરસ્વતીને આપણે યાદ કરીએ, ભગવતી સરસ્વતી માને ખૂબ ભાવપૂર્વક, કારણ સમ્યક જ્ઞાનની દેનારી છે આ માં. એટલી જબરદસ્ત શક્તિશાળી મયુરાસની હંસવાહિની ભગવતી સરસ્વતી માને આપણે યાદ કરીએ. હે શારદે મા, હે શારદે મા, અજ્ઞાનતા સે હમે તાર દે મા. બોલો હે શારદે મા, હે શારદે મા, અજ્ઞાનતા સે હમે તાર દે મા.
स्वर की देवी है संगीत तुझसे, हर शब्द तेरा है हर गीत तुझसे। हम है अकेले हम है अधूरे, तेरी शरण में हमें प्यार दे माँ, इशार दे माँ, इशार दे माँ, अज्ञानता से हमें माँ सरस्वती ने प्रणाम करिए, एमना पासे आशीर्वाद लईए અને આગળ વધીએ યાત્રામાં। આગળ ધર્મનાથ, કુંથુનાથ અને નેમિનાથ પરમાત્માના પગલા આવે છે, બધાને નમો જીણાણમ કરીને આપણે આગળ વધીએ। બાબુનો દેરાસર, બાબુનો દેરો, કલકત્તાના બાબુએ બનાવેલો આ દેરો, ભગવાન ઋષભદેવ પુંડરીક સ્વામી જે ઉપર છે એની રેપ્લિકા આખી નીચે બનાવવામાં આવેલી છે। જે જે લોકો ઉપર સુધી ન ચડી શકે વૃદ્ધ અવસ્થાને કારણે અથવા કોઈ પ્રોબ્લેમને કારણે, એટલીસ્ટ તળેટીની યાત્રા કરીને બાબુના દેરાસર સુધી પણ જતા હોય છે। બાબુના દેરાસરમાં આગળ જલ મંદિર છે, ત્યાં પણ આપણે નમો જીણાણમ કરીએ। આગળ વધતા રતન મંદિર, પ્રાચીન અને બહુ જ કિંમતી રત્નોની પ્રતિમાઓ અહીંયા રતન મંદિરની અંદર બાબુના દેરાસરની અંદર જ છે, ત્યાં બહુ જ ભાવપૂર્વક આપણે બધાએ એમને વંદન કરીએ, નમો જીણાણમ કરીને આગળ વધીએ। ગિરિરાજ ચડતા બરોબર જમણી બાજુ એ વિશાળ સંવસરણ મંદિર છે, સાક્ષાત જાણે પરમાત્માનો વાસ હોય, ચતુર્મુખ બિરાજમાન હોય એવી આખી સંવસરણની રેપ્લિકા તૈયાર કરવામાં આવેલી છે। નમો જીણાણમ કરીને આગળ વધીએ અને પહેલો વિસામો આવે, પહેલો વિસામો એના પછી આ કાળના શત્રુંજય તીર્થના પ્રથમ ઉદ્ધારક શ્રી ભરત ચક્રવર્તીના પગલા છે, નમો સિદ્ધાણમ કરીને એમને વંદન કરીએ। અને આ ભરત ચક્રવર્તીના જે ડેરી છે એમની, એની બરોબર ડાબી બાજુ કીર્તિ સ્તંભનું હમણાં નવું મંદિર બન્યું છે, ત્યાં પણ અદ્ભુત એવી રત્નપાષાણની પ્રતિમાઓ છે, એમને પણ નમો જીણાણમ કરીને આપણે ભાવથી અહીંયા વંદન કરીએ। ઈચ્છાકુંડ, સુરતના ઈચ્છાચંદ શેઠે બંધાવેલું આ ઈચ્છાકુંડ, એના પછી આવે છે બીજો વિસામો, લીલી પરબ, આગળ કુમારકુંડ આવે છે। કુમારપાળ મહારાજાએ શરીપાલી સંઘ કાઢ્યો તેની યાદમાં કુમારપાળ મહારાજાએ બંધાવેલું આ કુમારકુંડ, અને આગળ ભગવતી ઈંગળાજમાં, એ ઈંગળાજમાં તો જાણે કેળે દઈ હાથ ચડાવે એવા ભાવ છે લોકોના, કે જાણે એવા સ્થળે બેઠી છે કે થાકેલા લોકોને હાથ પકડી લે અને ઉપર મોકલે એવી આ ઈંગળાજ ભગવતી। મૂળ નામ છે અંબિકા, અને એ અંબિકામાં ભગવાન નેમિનાથના શાસન દેવી, એ અંબિકામાં જે વખતે હિંગળ નામના રાક્ષસનો ખૂબ ઉપદ્રવ હતો યાત્રિકો ઉપર, એ વખતે હિંગળ નામના રાક્ષસને ભગવતી અંબિકાએ વધ કર્યો એમનો, અને અંત સમયની માંગણી હિંગળ રાક્ષસની એમણે સ્વીકારી કે હે જગદંબા, તારા હાથે હું મૃત્યુ પામ્યો છું, હવે એક વિનંતી મારી સ્વીકાર આ અંત સમયે આ પાપીની, કે હવેથી તું હિંગળાજ તરીકે ઓળખાય, અને માટે માતાજીએ એની વિનંતી સ્વીકાર કરી, એમના શક્તિપીઠ તરીકે એમના બેસણા અહીંયા થયા, અને લોકોએ બહુ જ શ્રદ્ધા આદરપૂર્વક અહીંયા પૂજતા રહ્યા છે ભગવતી અંબિકાને હિંગળાજ માતા તરીકે। અને આ હિંગળાજ માતાને આપણે પ્રણામ કરીએ, ઉપદ્રવોની શાંતિ માટે, વિઘ્નોની શાંતિ માટે પ્રાર્થના કરીએ, અને નિર્વિઘ્ન આપણી યાત્રા પૂર્ણ થાય એવા આશીર્વાદ માંગીએ। માનતાઓ લોકો માને, કોઈક પારણું પધરાવે, જે જે મેણા ટોણા સાંભળવા પડે, અને એવા સમયે જ્યારે શેર માટીની ખોટ હોય એવા સમયે જગદંબા પાસે પ્રાર્થના ન કરે તો ક્યાં કરે। ઉપરથી આવું વ્યૂ મળે આપણને, આગળ ચડીએ ઉપર કલિકુંડ પાર્શ્વનાથ આવે, એમને નમો જીણાણમ કરી વંદન કરીએ, અને એનાથી આગળ ચાર શાશ્વત જીનના પાદુકા, જીનેશ્વરોના નામ શાશ્વત છે, જીનેશ્વરો શાશ્વત ન હોય એની એનો આત્મા જરૂર દરેકનો સિદ્ધોનો આત્મા હોય, સિદ્ધિ ગતિ પામ્યા બાદ મોક્ષે ગયા બાદ પણ આત્માનો અંત નથી, આત્મા તો હોય જ, પણ હવે એ મુક્ત બનેલી આત્મા છે, જ્યોતમાં જ્યોત ભળી જાય એ રીતે એ સિદ્ધિ ગતિ પામેલ વ્યક્તિ હોય એને પછી કોઈ લેવા દેવા ન હોય સંસાર સાથે। માટે આપણે નવકાર મંત્રમાં પહેલો પદ કયો ગાઈએ? નમો, શા માટે નમો સિદ્ધાણમ કેમ નહીં? અપેક્ષાએ સિદ્ધ ભગવંતો અર્યંત કરતા ચડિયાતા હોય, પણ આપણે બોલીએ નમો અરિહંતાણ, કારણ આપણા પ્રત્યક્ષ ઉપકારી
એ અરિહંતો હોય, એટલે આપણે નવકાર મંત્રના પહેલા પદમાં અરિયંત પરમાત્માને પહેલા યાદ કરતા હોઈએ. આ સિદ્ધોની ભૂમિ અને એમાં પણ શાશ્વત નામ ધારી દરેક કાળમાં ચાર નામના તીર્થંકરો જન્મે જન્મે અને જન્મે, એ છે ઋષભાનંદ, ચંદ્રાનંદ, વારિષેણ અને વર્ધમાન. આ ચાર શાશ્વત નામના તીર્થંકરો દરેક કાળની અંદર જન્મ લે. એ ચાર શાશ્વતજીનોને આપણે વંદન કરીએ, નમો જીર્ણાનમ કરીને આગળ વધીએ. શ્રીપુતજીની ટૂંક એટલે કે માં પદ્માવતીનું મંદિર, અને એ પદ્માવતી માં એવી જાગતી જ્યોતસમી પ્રતિમા અને એટલા પાવરફુલ છે. અરે જીન શાસનની રખવાડી માં પદ્માવતી આવો ને, જીન શાસનની રખવાડી માં એ અલબેલી મતવાલી મૈયા પૂજન માં પધારો રે, અલબેલી શાસનની રખવાડી માં પદ્માવતી આવો ને. બોલો પદ્માવતી માત કી. માતાજીના આશીર્વાદ લઈને બહાર નીકળીએ, પ્રણામ કરીએ એમને. અને હવે આગળ 24 તીર્થંકરોના એક ઉદ્યાન બનાવેલો છે, જે જે વૃક્ષની નીચે બેસીને તે તે પરમાત્મા કેવળ જ્ઞાન પામ્યા તે તે વૃક્ષ ત્યાં વાવેલા છે. હવે તો બહુ જ મોટા એવા થઈ ગયા છે બધા વૃક્ષો, અને એ વૃક્ષોની નીચે એક આસન બનાવેલું છે. એ આસન ઉપર બેસો એટલે સામે એ પરમાત્મા દેખાય. તમને જે ગ્રહની પીડા હોય તે ગ્રહના પરમાત્મા પકડી લ્યો અને એ વૃક્ષની નીચે બેસીને તમે આરાધના કરો એ પરમાત્માની, તો એ વૃક્ષ એ એન્ટીનાનું કામ કરશે એ ગ્રહ સાથે. એટલો જબરદસ્ત પ્રભાવ પડશે. તમે એક પ્રહર પણ અહીંયા બેસીને આરાધના કરી શકો ને તો કરી આવજો એક વખત. ત્યાં બધા 24 તીર્થંકરોને આપણે નમો જીર્ણાનમ કરીને આગળ વધીએ. દ્રાવિડ, વારીખીલ, અઈમુત્તા અને નારદજીની ડેરી અહીંયા આવે છે. એક એક વ્યક્તિઓનું પરિચય લઈએ આપણે. કાર્તકી પૂનમના દિવસે દ્રાવિડ અને વારીખીલ 10 કરોડ મુનિવરોની સાથે અહીંથી મોક્ષે ગયા. એમને વંદન કરીએ નમો સિદ્ધાણમ કરીને. એના પછી અઈમુત્તા મુનિ, જેમણે શત્રુંજય લઘુકલ્પની રચના કરી, અને આ અઈમુત્તા મુનિ બાળ મુનિ હતા અને બાળ અવસ્થાની અંદર પ્રારબ્ધ એવું લઈને આવ્યા. શાસ્ત્રો પણ હજી બધા ભણ્યા નથી એમણે. એમણે ફક્ત ઇરિયાવયથી શરૂઆત કરી અને ઇરિયાવયમાં પણ ગદગ મટ્ટી રોકાઈ જાય કે આ આ વસ્તુ શું છે, મને સમજવી છે. પણ ગદગ મટ્ટી, પણ ગદગ મટ્ટી, આ ઇરિયાવયમાં એટલી તાકાત કે મારા તમામ કર્મોનો ક્ષય માત્ર એક ઇરિયાવય કરી શકે, તમામ કર્મોને ધોઈ દે એક ઇરિયાવયમાં એટલી તાકાત, એવા ભાવમાં ચડ્યા ત્યાંનું ત્યાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું માત્ર ઇરિયાવયથી. હજી તો આગમો ભણ્યા નથી, કંઈ નથી કર્યું વધારે, પણ આગળ જઈને એમણે જે જૈન શાસન માટે કાર્યો કર્યા એ જબરદસ્ત હતા. આ અઈમુત્તા મુનિને આપણે અહીંયા, અને વિચાર કરો આ અઈમુત્તા એક જ માં હોય અને એ માની કુક્ષીએ બે એવી અલગ કેટેગરીની સંતાનો જન્મે. એક હતા અઈમુત્તા અને બીજો હતો કંસ, કંસના સગા ભાઈ અઈમુત્તા. વિચાર તો કરો. નમો સિદ્ધાણમ કરીને આ અઈમુત્તા મુનિને વંદન કરીએ. ત્યાર પછી આવે છે નારદ મુનિ. 91 લાખ મુનિવરોની સાથે અહીંયા અંશન કરીને તેઓ મોક્ષે ગયા હતા. નમો સિદ્ધાણમ કરીને વંદન કરીએ. આગળ રામ, ભરત, થાવચ્છા પુત્ર, શુકાચાર્ય અને શૈલકાચાર્યની એક ડેરી આવે છે. પેલા બે પ્રતિમાઓ રામ અને ભરતની છે, જે 3 કરોડ મુનિવરોની સાથે મુનિસુરત સ્વામીના સમયની અંદર મોક્ષે ગયા હતા. નમો સિદ્ધાણમ કરીને વંદન કરીએ. ત્રીજી પ્રતિમા છે થાવચ્છા પુત્રની, 1 માસનું અંશન કરીને 1000 મુનિવરોની સાથે અહીંયા મોક્ષે ગયા હતા. નમો સિદ્ધાણમ કરીને વંદન કરીએ. ચોથી પ્રતિમા છે શુકાચાર્યની, શુક્ર પરિવ્રાજક, 1000 મુનિવરોની સાથે અહીં જ કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. નમો સિદ્ધાણમ કહીને વંદન કરીએ. શૈલકાચાર્ય પાંચમી પ્રતિમા છે, 500 શિષ્યોની સાથે અહીંયા મોક્ષે ગયા હતા. સર્વેને ભાવથી આપણે નમો સિદ્ધાણમ કહીને વંદન કરીએ ભાવપૂર્વક. અને હવે આગળ આવે છે
શેઠ ભૂખણદાસનો કુંડ, સુરતના એક શેઠ છે અને બાજુમાં જ નમી વિ નમી અને એને એમ કહેવાય છે પરમાત્માની સેવા ઉદાર ભાવે જેમણે કરી ભગવાન ઋષભની, એ હતા નમી અને વિનમી, અને બે વિદ્યાધરો જેમણે ભગવાનના છદ્મસ્થ સાધના કાળની અંદર ભગવાનની અનન્ય સેવા ભક્તિ કરી એ નમી અને વિનમી. ફાગણ સુદ દસમના 2 કરોડ મુનિવરોની સાથે અહીંથી મોક્ષે ગયા હતા, એમને આપણે નમો સિદ્ધાર્થમ કહીને વંદન કરીએ. આગળ હનુમાન ધારા મુનિસુરત સ્વામીના સમયની અંદર ભગવાન મુનિસુરતની વાણી સાંભળીને વૈરાગ્ય જાગ્યો અને અહીં જ સાધના કરીને દીક્ષા લઈને આ જ ગિરિરાજ ઉપરથી મોક્ષે ગયા એવા હનુમાનજી. હનુમાનજી પણ સિદ્ધ થયા છે, જૈન શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે. આગળ જઈને દાદા તરફના રસ્તા પર આગળ જઈએ, એક નાનકડી ઉપર ચડવાનું છે અને કેવ્સ આવે છે, ગુફા જેવું છે. ત્યાં જોવા જઈએ તો 3 પ્રતિમાઓ નાનકડી એમ દેખાય દૂરથી, અને એ પ્રતિમાઓ છે ઝાલી, મયાલી અને ઉવયાલી, જે કૃષ્ણના 3 પુત્રો હતા. આ 3 પુત્રો શ્રી કૃષ્ણ મહારાજના હતા અને એમણે અહીંયા સાધના કરીને સિદ્ધિગતિ પામ્યા હતા. નમો સિદ્ધાણમ કરીને વંદન કરીએ. આગળ રામપોળ દેખાય એટલે હાશ થાય લોકોને, હાશ બેડો. જ્યારે મોતીશા શેઠ એમણે ભાવ જાગ્યો કે અહીંયા જિનાલય બંધાવવું છે, પણ મોતીશા શેઠનું રહેવાનું મુંબઈમાં, મુંબઈ બંદર ઉપર અનેક ઇમ્પોર્ટ એક્સપોર્ટનો એ જમાનામાં જે જહાજથી ધંધો કરવાનો હોય અને એ વેપારમાં એટલા મશગુલ હોય, અહીંયા એટલો વિશાળ વેપાર એમનો અને એ વેપારમાં એમને સમય એટલું મળે નહીં. હવે ઉત્તરદાયિત્વ સોંપવું કોને? ત્યારે એક રામજીભાઈ કરીને આવ્યા આગળ અને એમણે કહ્યું કે આ ઉત્તરદાયિત્વ હું સ્વીકારવા તૈયાર છું, મને નોકરીની જરૂરત છે, આપ અમને નોકરી આપો. અને એમણે એટલા દિલથી કાર્ય કર્યું, પ્રતિષ્ઠાનો સમય આવ્યો પણ મોતીશા શેઠ હાજર રહી શક્યા નહીં, એમનું અવસાન થઈ ગયું હતું વચ્ચે જ. અને એ વચ્ચે અવસાન થયું એના પર આ બહુ સંક્ષિપ્તમાં કહી રહ્યો છું હું, એમ તો બહુ મોટી સ્ટોરી છે આની. એમના સંતાન, એમના સુપુત્ર ખીમચંદ શેઠ, ખીમચંદ શેઠ એણે માંગ્યું, એમણે પૂછ્યું, રામજીભાઈ શું પગાર લેશો? આટલા વર્ષથી તમે પગાર લીધો નથી, હવે પગાર તો મારા બાપુજી સાથે તમે નક્કી કરી ગયા નથી, પગાર અમારા ઉપર છોડ્યો છે, કેટલા પૈસા જોઈએ? હું તમારા 2 પેઢી, 4 પેઢી, 7 પેઢી ખાઈ શકે એટલું તમને આપવા તૈયાર છું, કારણ તમે જે કાર્ય કર્યું છે. સાહેબ, 6.5 વર્ષનો પગાર એમણે ના પાડી દીધી લેવાની, અને એના ઉપલક્ષમાં તે વખતના મહાજને એના નામે આ રામપોળ બનાવ્યું. અને એ રામપોળમાં એન્ટર થઈએ, આગળ વધીએ. 5 શિખરવાળું વિમલનાથ ભગવાનનું એક દેરાસરાઓ છે. નમો જીર્ણાણમ કરીને વંદન કરીએ. ભગવાન સુમતિનાથનું એક દેરાસરાઓ છે, નમો જીર્ણાણમ કરી વંદન કરીએ. ડોલીવાળાનો બાર બહુ મોટો એક વિસામો હોય છે. એના પછી દાદા તરફના દાદરા, આગળ વધીએ આપણે. એ સાગાળપોર એન્ટર કરો, વાઘણપોર એન્ટર કરો, અને એ એન્ટર કરતાની સાથે ડાબી બાજુ કયા પરમાત્મા આવે? ભગવાન શાંતિનાથ, જ્યાં આપણું બીજું ચૈત્ય વંદન થાય છે. આપ સૌને હૃદયસ્થ થયેલું આ ભગવાન શાંતિનાથનું આપણે બધાએ ગીત ગાઈશું. શાંતિ જીનેશ્વરે સાચો સાહેબ, શાંતિ જીનેશ્વરે શાંતિ કરણ કલી મેં હો જીને જી, શાંતિ કરણ ઈણ કલી મેં હો જીને જી, તું મેરા મન મેં, તું મેરા દિલ મેં, ધ્યાન ધરું પલ પલ મેં સાહેબ જી,
મળ જ્યોતિ વતન પર સોહે, બોલો નિરમળ નિકસ્યો જ્યો ચંદ્ર બાદલ મેં હો જિનજી, નિકસ્યો જ્યો ચંદ્ર બાદલ મેં હો જિનજી, મને મેં તું મેરા જીન રંગ કહે પ્રભુ શાંતિ, જિનેશ્વર જીન રંગ અરે દીઠો જી દેવ સકલ મેં હો જિનજી, દીઠો જી દેવ સકલ મેં હો જિનજી, હું મેરા મન મેં શાંતિનાથ ભગવાન કી. હવે ગિરિરાજ ઉપર નું ફિટનેસ સેન્ટર દેખાડીએ. તમે એકદમ ફિટ હશો તો એ આ ઊંટના પગના નીચેથી નીકળી ગયા, અને ન નીકળી શક્યા તો થોડા ઓછા ફિટ છો તમે. આ બહુ જ ખોટી વાત છે. જાડા લોકો નીચેથી ન નીકળી શકે એવું બન્યું નથી હજી સુધી. આ પાપ પુણ્યની બારી હકીકતમાં બની કઈ રીતે? પાપ પુણ્યની બારી, એક શેઠજી હતા, એ દર પૂનમે યાત્રા કરવા આવતા, પણ એક વખત દુષ્કાળના કારણે અવસાન પામ્યા. એનો ઊંઠે મર્યો, એમનો સેવક મર્યો, અને શેઠજી પણ મરી ગયા. અને એના પછી નાના મોટા અનેક દેરાસરો આજુબાજુ આવતા હોય, અને હાથીપોળ એન્ટર થઈએ એથી પહેલાં સૂરજકુંડ ડાબી તરફ એક રસ્તો જાય છે, અને એ ડાબી તરફ રસ્તો ગયા બાદ સૂરજકુંડમાં સૂર્યદેવે એવું જબરદસ્ત પ્રભાવશાળી એક સૂરજકુંડ બનાવ્યો. સૂર્યદેવે સ્વયં આજની તારીખમાં પણ એના પવિત્ર જળથી 18 જાતના કુષ્ઠ રોગોનું નિવારણ, ચામડીના 18 જાતના રોગોનું નિવારણ એના જળ દ્વારા થાય છે. વિચાર કરજો કેટલું પવિત્ર જળ હશે એનું. અને આ જળ ભરી અને પરમાત્માનું અભિષેક કરવું એ મહાલાખેણો લાવો કહેવાય છે. આગળ દાદાનો એક રાજદરબાર. અહીંયા ચકેશ્વરી માં અને વાઘેશ્વરી માને આપણે પ્રણામ કરીને આગળ વધીએ, અને આ દાદાના દરબારમાં એન્ટર થઈએ એટલે ફરી પાછું નાદ સંભળાય. જય જય શ્રી, જય જય શ્રી, જય જય શ્રી. અને એ નાદ સાંભળતા સાંભળતા જયઘોષ કરતા આગળ વધતા સહસ્ર કૂટનો જિનાલય 1024 ભગવાન એક સાથે જોવા મળે. 1452 ગણધરોના પગલા. આ બધી જ પેલી ભમતી જ્યારે પ્રદક્ષિણા આપો ત્યાં દર્શન થશે. એના પછી સિમંદર સ્વામીનું દેરાસર. આખા ગિરિરાજ ઉપર લગભગ એમ કહેવાય છે 27,000 પ્રતિમાઓમાંથી સૌથી પ્રાચીન પ્રતિમા કોઈ હોય તો આ ભગવાન સિમંદર સ્વામીની છે. દાદાની પણ નથી, સમરાસા શેઠ 15મો ઉદ્ધાર આ જીર્ણોદ્ધાર જે આખા ગિરિરાજનો કરાવ્યો હતો એવા સમરાસા શેઠ અને શેઠાણી. એના પછી સમેજ શિખરજીની આખી આકૃતિ સંવત્સરણ પ્રમાણે કરવામાં આવેલી છે. પાદુકાઓ છે, પ્રતિમાઓ છે, બધાને વંદન. 5 ભાઈઓનું દેરાસર જેના મૂળ નાયક છે શ્યામ નેમિનાથ. એ શ્યામ નેમિનાથ પ્રભુને વંદન કરીએ, નમો જીણાણમ. આગળ અષ્ટાપદ તીર્થની પ્રતિકૃતિ આખી બનાવવામાં આવેલી છે, કારણ અષ્ટાપદ તીર્થ હમણાં ક્યાં છે આપણને ખ્યાલ નથી, એટલે અષ્ટાપદ તીર્થના આરાધનાથી પણ લોકો વંચિત ન રહે એના માટે આખી એક અષ્ટાપદની રેપ્લિકા તૈયાર કરેલી છે. 24 તીર્થંકરો બિરાજમાન છે. અષ્ટાપદ તીર્થને વંદન કરીએ. અને કણે કણમાં જેના દેવતાઈ વાસ છે એવો પરમ પવિત્ર રાયણ વૃક્ષ હવે આવે છે. રાયણ વૃક્ષ જેની નીચે એમ કહેવાય છે પરમાત્માની એક બહુ જ જૂની પ્રતિમા જે રત્નપાષાણમાંથી બનેલી હતી, પણ લોકોના ઈર્ષાભાવ વધે નહીં એના માટે ચકેશ્વરી માએ એ પ્રાચીન પ્રતિમા આ રાયણ વૃક્ષની નીચે દાટેલી છે. અને બહુ જ પવિત્ર એવા રાયણની છાયામાં અગર તમે નવકાર મહામંત્રની આરાધના કરો, એનાથી વિશેષ કોઈ તત્વ નથી જગતમાં, પરમાત્મા ઋષભદેવનું ધ્યાન કરો,
ત્રીજું ચૈત્ય વંદન આ સ્થળે આવે છે. ખીર જરે જેહ ઉપરે સુણ સુંદરી, ખીર જરે એના એના વૃક્ષમાંથી ખીર જરે, અને જો એ ખીરના છાંટણા તમારા ઉપર પડી ગયા તો સમજો યુ આર ધ લકીએસ્ટ, એટલો પ્રભાવ છે. અને એના બે પંક્તિઓ ગાઈએ આપણે બધા. નીલુડી રાયણ તરુ તણે સુણ સુંદરી, નીલુડી રાયણ હે પીલુડા પ્રભુના પાય રે ગુણ મંજરી, પીલુડા પ્રભુના અરે ઉજ્જવલ ધ્યાને ધ્યાઈએ સુણ સુંદરી, એ જ મુક્તિ ઉપાય રે ગુણ મંજરી, દેવતણા વાસાય છે સુણ સુંદરી, તીર્થને અનુકૂળ રે ગુણ મંજરી, જ્ઞાન વિમલ ગુણ પાખિયો સુણ સુંદરી, શત્રુંજય મહાત્મ્ય માહે રે ગુણ મંજરી, નીલુડી રાયણ તરુ તણે સુણ હે જિનેશ્વર રાયના છે પગલા મનોહાર, ભાવ સહિત ભક્તિ કરે ને પહોંચાડે ભવ પાર, પહોંચાડે ભવ પાર રે જીરે પહોંચાડે. હા, ઉપરથી રાયણ વૃક્ષનો ઉપરનો ભાગ છે, થોડુંક ચડીને જશો તો આટલી જબરદસ્ત એક સીનરી દેખાશે, અને 365 દિવસ આવી જ બ્યુટી દેખાશે, એમાં ક્યાંય તમને ઓછું વધતું નહીં લાગે. રાયણ પગલાને વંદન કરીએ. આગળ પુંડરીક સ્વામીનું જ્યાં ચોથું ચૈત્ય વંદન થાય છે, અને એ પુંડરીક સ્વામીને આપણે બધાએ જાણીએ છીએ. ચૈત્રી પૂર્ણિમાના દિવસે 5 કરોડ મુનિવરોની સાથે આ ગિરિરાજ ઉપરથી પુંડરીક સ્વામી મોક્ષે ગયા હતા, ભગવાન ઋષભદેવના પૌત્ર અને એમના ગણધર. ભગવાનનું ચૈત્ય વંદન પછી આવે, પણ એમના પૌત્રનું પહેલાં આવે. શું ગજબ હશે! આ ભગવાન દાદા પછી એનો પોતરો પહેલાં આવે, કારણ એને વ્યાજ વાલું હોય ને, એને વ્યાજ વાલું હોય. તો ચાલો એમને વધાવીએ. આપણે પણ બે પંક્તિઓ ગાઈશું. એક દિન પુંડરીક ગણધરું રે લાલ, પૂછે શ્રી આદિ જીણંદ વિતરાગી રે, એક દિન પુંડરીક ગણધરું રે લાલ, પૂછે શ્રી આદિ જીણંદ સુખકારી રે, કહીએ તે ભવ જલ ઉતરી રે લાલ, પામીશ પરમાનંદ ભવવારી રે, એક દિન પુંડરીક ગણધરું રે. કે આદિશ્વર જીન રાયનો ગણધર ગુણવંત પ્રગટ નામ, પુંડરીક જાસ મહિમાએ મહંત, ચૈત્રી પૂનમ ને દિને પામ્યા પદ મહાનંદ, તે દિનથી પુંડરીક ગિરી નામ દાન સુખ કન. અને હવે જઈએ આ તીર્થાધિરાજના દરબારની અંદર. ભગવાન ઋષભદેવની છત્ર છાયામાં બેસી આખો થાક ઉતરી જાય યાત્રાનો, એટલા જબરદસ્ત અલબેલા પરમાત્મા છે. આપણે બધાએ પૂજનની શરૂઆત કરીશું. આ દાદાની છત્ર છાયામાં આપણે બેઠા છીએ એવી એક પરિકલ્પના કરી, એવા ભાવ પ્રગટાવો ભાગશાળીઓ, કે આ ગિરિરાજની શિલા જે તમને આપેલી છે, એ શિલાની ઉપર વાસકશેપથી 108 નામ લઈને આપણે પૂજા કરવાની છે. ગિરિરાજની સેવા 108 વખત જે વ્યક્તિ 108 પુષ્પો લઈ લ્યો, 108 અખંડ અક્ષત લઈ લ્યો, અથવા બીજું કંઈ નહીં તો વાસકશેપ દ્વારા પણ 108 વખત, આખો એ ગિરિરાજ એટલો જ પૂજનીય છે. અને એ સ્થળે 108 વખત આ નામ સ્મરણ કરીને એક એક નામે એક એક પુષ્પ ચડાવો, અક્ષત ચડાવો, કંઈ નહીં તો વાસકશેપ ચડાવો, એના દ્વારા અગર પૂજા કરવામાં આવે, શત્રુંજય મહાત્મ્યની અંદર લખેલું છે, એ ભાગ્યશાળીને એક માસક શમણ જેટલો લાભ મળે. વાસકશેપ દ્વારા પૂજાની આંગળી અને અંગૂઠો, એના દ્વારા વાસકશેપ લેવાનો,
અને 108 વખત જ્યારે અહીંયા નામ લેવાશે, પ્રથમ નામ એમ આવશે ઓમ રીમ શ્રી શત્રુંજય ગિરિવરાય નમઃ. નમઃ શબ્દ આવે એટલે વાસકશેપ છાંટજો તમારી શિલા ઉપર. ખૂબ ભાવપૂર્વક સર્વપ્રથમ આપણે એ ગિરિરાજને વધાવીએ. નેહે નિર્ખ્યો શ્રી ગિરિરાજ મારા સિદ્ધ્યા વાંછિત કાજ મારા તીર્થાધિરાજ કરું વંદના હો ગિરિવર કરતા તુજ ગુણગાન આતમ પામ્યો પૂરી શાન આતમ પામ્યો પૂરી શાન કીધી મેં પાપની કંદના હો તીર્થાધિરાજ કરું વંદના દૂર દેશ થી દોડી દોડી આવ્યો બોલો દૂર દેશ થી તારક તીર્થ તું એક માન ભાવ્યો બોલો તારક તીર્થ તું લગની લાગી અંતર એક તુજને ભવતરવાની ટેક તુજથી ભવતરવાની ટેક તીર્થાધિરાજ કરું વંદના બોલો તીર્થાધિરાજ કે મુક્તિ કન્યાનો સંગ કરાવતો મુક્તિ હે મંડપ મારો શત્રુંજય ગિરિરાજનો મંડપ મારો હું પણ આવ્યો થઈ તૈયાર કરવા આત્મનો ઉદ્ધાર કરવા આત્મનો ઉદ્ધાર તીર્થાધિરાજ કરું વંદના બોલો તીર્થાધિરાજ કરું વંદના તીર્થાધિરાજ કરું હે તીર્થાધિરાજ કરું વંદના તીર્થાધિરાજ કરું વંદના જય ગિરિરાજ 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 હે જય ગિરિરાજ 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 ભોલાનેશ્વર ભગવાન સિદ્ધા ચલે સમરું સદા સોરઠ દેશ મુજાર મનુષ્ય જન્મ પામી કરી વંદો વારંવાર ઈચ્છામી ખમાસમણો વંદ્યુ જાણી જય નિસિંહ મથેણ વંદામી ઓમ રીમ શ્રી બોલો શત્રુંજય ગિરિવરાય નમઃ સોરઠ દેશમાં સંચર્યો નચળ્યો ગઢ ગિરનાર શેત્રુંજી નદી નાયો નહીં એનો એડે ગયો અવતાર ઈચ્છામી ખમાસમણો વંદ્યુ જાણી જય નિસિંહ મથેણ વંદામી ઓમ રીમ શ્રી શત્રુંજય ગિરિવરાય નમઃ બોલો શત્રુંજય
શત્રુંજી નદી નાહીને મુખ બાંધી મુખ કોષ દેવયુગાદિ પૂજીએ આણી મન સંતોષ ઈચ્છામી ખમાસ મણો વંદ્યુ જવણી જય નિસિહાય મથેણ વંદામી ઓમ રીમ શ્રી બોલો શત્રુંજય ગિરિવરાય નમઃ એકે કુડગલુ બરે શત્રુંજા સમુજે ઋષભ કહે ભવ ક્રોડના કર્મ ખપાવે તે ઈચ્છામી ખમાસ્મણો વંદ્યુ જાણી જય નિસિહાય મથેણ વંદામી ઓમ રીમ શ્રી શત્રુંજય ગિરિવરાય નમઃ શત્રુંજા સમો તીરથ નહીં ઋષભ સમો નહીં દેવ ગૌતમ સરીખા ગુરુ નહીં વળી વળી વંદુ તે ઈચ્છામી ખમાસ્મણો વંદ્યુ જાણી જય નિસિહાય મથેણ વંદામી ઓમ રીમ શ્રી શત્રુંજય ગિરિવરાય નમઃ જગમાં તીરથ દોવળા શત્રુંજય ગિરનાર એક ગઢ ઋષભ સમો સર્યા એક ગઢ શામી કમાસ્મણો વંદ્યુ જાણી જય નિસિહાય મથેણ વંદામી ઓમ રીમ શ્રી શત્રુંજય ગિરિવરાય નમઃ સિદ્ધા ચલ સિદ્ધિ વર્યા મુનિવર કોળી અનંત આગે અનંતા સિદ્ધ છે પૂજો ભવિ ભગવંત ઈચ્છામી ખમાસ્મણો વંદ્યુ જાણી જય નિસિહાય મથેણ વંદામી ઓમ રીમ શ્રી શત્રુંજય ગિરિવરાય નમઃ શત્રુંજય ગિરિમંડનો મરુદેવાનો નંદ યુગલાધર મનિવારકો નમો યુગાદિ જીણંદ ઈચ્છામી ખમાસ્મણો વંદ્યુ જાણી જય નિસિહાય મથેણ વંદામી ઓમ રીમ શ્રી શત્રુંજય ગિરિવરાય નમઃ તન મન ધન સુત વલ્લભા સ્વર્ગાદિ સુખ ભોગ વળી વળી એ ગિરી વંદતા શિવ રમણી સંયોગ ઈચ્છામી ખમાસ્મણો વંદ્યુ જાણી જય નિસિહાય મથેણ વંદામી ઓમ રીમ શ્રી શત્રુંજય ગિરિવરાય નમઃ અને હવે 108 વખત આપણે શત્રુંજય ગિરિરાજની ઉપાસના કરવાની છે એનું પૂજન કરવાનું છે સાથે પરમાત્મા મહાવીર સ્વામીના પ્રથમ પટદર એવા ભગવાન સુધર્મા સ્વામીએ સિદ્ધાચલ ગિરિરાજના 108 નામ બનાવ્યા છે અને એ નામ દ્વારા અગર પૂજા કરવામાં આવે તો સિદ્ધાચલની અનન્ય સિદ્ધ શક્તિઓ એની જે શાશ્વત અર્હત તત્વો છે એની અંદર એ તત્વોની પ્રાપ્તિ આપણને થાય છે ભાગશાળી હવે વાસકક્ષેપ દ્વારા આપણે પૂજા કરવાની છે ભાવથી બધા જ ભેગા મળીને નમઃ શબ્દ આવે તે વખતે પૂજા કરજો આ ગિરિરાજના શિલાની ઓમ રીમ શ્રી શત્રુંજય ગિરિવરાય ઓમ રીમ શ્રી બાહુબલી ગિરિવરાય ઓમ રીમ શ્રી મરુદેવા ગિરિવરાય ઓમ રીમ શ્રી પુંડરીક ગિરિવરાય ઓમ રીમ શ્રી રૈવંત ગિરિવરાય ઓમ રીમ શ્રી સુભદ્રા ગિરિવરાય ઓમ રીમ શ્રી શાશ્વત ગિરિવરાય ઓમ રીમ શ્રી પુષ્પદંત ગિરિવરાય ઓમ રીમ શ્રી કૈલાસ ગિરિવરાય ઓમ રીમ શ્રી કંચન ગિરિવરાય ઓમ રીમ શ્રી ઢંક ગિરિવરાય ઓમ રીમ શ્રી કનક ગિરિવરાય ઓમ રીમ શ્રી લોહિત્ય ગિરિવરાય ઓમ રીમ શ્રી સદ્વદ ગિરિવરાય
ઓમ રીમ શ્રી તાલ ધ્વજ ગિરિવરાય, ઓમ રીમ શ્રી કદંબ ગિરિવરાય, ઓમ રીમ શ્રી સ્વર્ગ ગિરિવરાય, ઓમ રીમ શ્રી નાંદી ગિરિવરાય, ઓમ રીમ શ્રી તાપસ ગિરિવરાય, ઓમ રીમ શ્રી પદ્મ ગિરિવરાય, ઓમ રીમ શ્રી ઉદય ગિરિવરાય, ઓમ રીમ શ્રી નંદીવર્ધન ગિરિવરાય, ઓમ રીમ શ્રી મુક્તિ નિલય ગિરિવરાય, ઓમ રીમ શ્રી અર્બુદ ગિરિવરાય, ઓમ રીમ શ્રી સુર ગિરિવરાય, ઓમ રીમ શ્રી મહાગિરિવરાય, ઓમ રીમ શ્રી મહાયશ ગિરિવરાય, શત્રુંજય ગિરિરાજ કી. પરમાત્માની ભક્તિ કરીએ અને આ તીર્થાજી રાજને વંદન કરતા ગાઈએ આપણે બધા જ ભાગશાળી ભેગા મળીને. કે આ ગિરી પરનો આ ગિરિવરનો મહિમા મોટો, આ ગિરિવરનો મહિમા મોટો, કહેતા ન આવે પાર રે. પૂજો ગિરિરાજને રે, વંદો ગિરિરાજને રે રે.
28માં નામથી 54માં નામ સુધી સેવા કરીશું આ ગિરિરાજની. વાસકક્ષેપ દ્વારા પૂજા કરજો બધા જ ભાગશાળીઓ. ઓમ રેમ શ્રી મહાબલ ગિરિવરાય, ઓમ રેમ શ્રી મહાનંદ ગિરિવરાય, ઓમ રેમ શ્રી મહાશ્રય ગિરિવરાય, ઓમ રેમ શ્રી મહાતીરથ ગિરિવરાય, ઓમ રેમ શ્રી મહાપીઠ ગિરિવરાય, ઓમ રેમ શ્રી જયંત ગિરિવરાય, ઓમ રેમ શ્રી આનંદ ગિરિવરાય, ઓમ રેમ શ્રી શ્રીપદ ગિરિવરાય, ઓમ રેમ શ્રી શ્રેયપદ ગિરિવરાય, ઓમ રેમ શ્રી ભવ્ય ગિરિવરાય, ઓમ રેમ શ્રી પ્રભુપદ ગિરિવરાય, ઓમ રેમ શ્રી અજરામર ગિરિવરાય, ઓમ રેમ શ્રી હસ્તિસેન ગિરિવરાય, ઓમ રેમ શ્રી માલ્યવંત ગિરિવરાય, ઓમ રેમ શ્રી વિભાસ ગિરિવરાય, ઓમ રેમ શ્રી વિશાલ ગિરિવરાય, ઓમ રેમ શ્રી હેમ ગિરિવરાય, ઓમ રેમ શ્રી શ્રેષ્ઠ ગિરિવરાય, ઓમ રેમ શ્રી ઉજ્જવલ ગિરિવરાય, ઓમ રેમ શ્રી ચંચ ગિરિવરાય, ઓમ રેમ શ્રી આલંબન ગિરિવરાય, ઓમ રેમ શ્રી પ્રત્યક્ષ ગિરિવરાય, ઓમ રેમ શ્રી સિદ્ધિપદ ગિરિવરાય, ઓમ રેમ શ્રી વિજયંત ગિરિવરાય, ઓમ રેમ શ્રી સિદ્ધક્ષેત્ર ગિરિવરાય, ઓમ રેમ શ્રી સુરશેલ ગિરિવરાય, ઓમ રેમ શ્રી સુરપ્રિય ગિરિવરાય. બોલો શત્રુંજય ગિરિરાજ કી. આ શત્રુંજયની યાત્રા વખતે અમારું એકદમ હોટ ફેવરેટ ગીત અગર કોઈ હોય પરમાત્માનું સ્તવન, તો ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સોહાય, ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો, વચ્ચે મારા ના દર્શન કરતા પહોંચ્યા હાથી પોડ, પહોંચ્યા હાથી પોડ, ને સામે મારા
આવા શિખરોમાં બિરાજમાન ભગવાન ઋષભદેવ અને એ ઋષભદેવની મહિમાવંતી ગાથા જે તીર્થ અત્યાર સુધી ગાઈ રહ્યું છે એવા પુણ્ય પ્રભાવક એ તીર્થની યાત્રામાં આગળ વધીએ. હવે નવટૂંક તરફનો રસ્તો છે અને એ નવટૂંકમાં એન્ટર થતા અંગારશા પીર શેરશા નામના પાટણનો જે સુબો હતો પહેલાં તો બહુ તકલીફ આપતો હતો પણ પછી જ્યારે સમકીતવંત બન્યો અને જે કોળાઈ નામની અપહરણ કરેલી એમણે જે શ્રાવિકા હતી એના પ્રતિબોધથી જૈન ધર્મના અનુયાયીઓને અને જૈન ધર્મના જિનાલયોને થાળ ભરીને સોના મોરથી જ્યારે વધાવવા લાગ્યા ત્યારે એની સાથે આવેલો જે એક અંગારશા નામનો ફકીર હતો એ સહી ન શક્યો કે મુસલમાન થઈને આ બીજા કાફીરોના ધર્મને તું વધાવે છે એ યોગ્ય નથી. અને એ જ ક્રોધમાં ને ક્રોધમાં એ અંગારશા ફકીર ત્યાં એક્સપાયર થઈ ગયો, મૃત્યુ પામ્યો અને મૃત્યુ પામ્યા બાદ વ્યંતરની અંદર દેવ તરીકે ઉત્પન્ન થયો. ઘણા ઉપદ્રવો કર્યા પણ આ તીર્થના અધિષ્ઠાયક કોણ? કવળયક્ષ, કપરદી યક્ષ. એમણે આ અંગારશા પીર તરીકે જે પૂજાય છે અંગારશા યક્ષને એણે સમકીતવંત બનાવ્યા, એને નાથ્યો અને ઉપરના જગ્યાની રક્ષાનું ઉત્તરદાયિત્વ આ અંગારશા પીરને સોંપવામાં આવ્યો. આજની તારીખમાં પણ જ્યારે મુખ્ય તિથિએ દાદાની ધજા જાય ને તે વખતે અંગારશા પીરને ફૂલની ચાદર ત્યાં અર્પણ કરવામાં આવે છે. એ અંગારશા પીરને આપણે જય જિનેન્દ્ર કરી પ્રણામ કરીએ, આગળ વધીએ. ચૌમુખજીની ટૂંક બહુ જ મહત્વની ટૂંક છે, કારણ 6 કિલોમીટર 8 કિલોમીટર દૂરથી પણ જ્યારે શિખરો દેખાવાના ચાલુ થાય ને દાદાના, એ દાદાના શિખર નથી હોતા, એ કયા ટૂંકની? ચૌમુખજીની ટૂંક હોય છે એના શિખરો દેખાય છે અને એ શિખરો 125માની ટૂંક એનું બીજું નામ છે. સૌચંદ શેઠ અને સોમચંદ શેઠની જ્યારે સાધર્મિક ભક્તિની આખી યશોગાથા છે, જે સાધર્મિકોની એકબીજાએ જે મદદ કરી છે, રૂપિયા 1 લાખ એમને એમ આપી દીધા અને જે વખતે સૌચંદ શેઠ એટલે સવા અને સોમચંદ શેઠ એટલે સોમા, એ સૌચંદ શેઠ જ્યારે આવ્યા પૈસા પાછા આપવા માટે, એ વખતે એણે વિનંતી કરી કે આ પૈસા વ્યાજ સહિત તમે પાછા લઈ લ્યો. સૌચંદ શેઠ આપવા માટે વિનંતી કરે છે અને સોમચંદ શેઠ લેવા માટે તૈયાર નથી. આ મસલો ગયો ગુરુ ભગવંતો પાસે અને ગુરુ ભગવંતોએ આત્માના હિતાર્થે અને સાથે સેંકડો વર્ષો સુધી આ યશોગાર્થા સાધર્મિક ભક્તિની ફેલાય એના માટે એકબીજા સાધર્મિકો એકબીજાને મદદ નહીં કરે તો પછી શાસન ઊંચું ક્યાંથી આવે, એ પ્રતીકરૂપે આ સૌચંદ શેઠ અને સોમચંદ શેઠ એટલે 125માની ટૂંક, તમે એની પ્રતિમાઓ જોશો ને તો તમને એવું લાગશે કે આટલા મોટા પાષાણ, આટલા મોટા પિલર્સ આજથી સેંકડો વર્ષ પહેલાં ઉપર કઈ રીતે લઈ આવ્યા હશે. અને એ સમયમાં સૌચંદ શેઠ અને સોમચંદ શેઠ પ્રતિકરૂપે સાધર્મિક ભક્તિની એક જિનાલય બંધાવ્યું. આજની તારીખમાં પણ એક અદ્ભુત જિનાલય છે. મોટામાં મોટું શિખર આખા ગિરિરાજનું કોઈ દેરાસરનું હોય તો આ 125માની ટૂંકનું છે. ભગવાન આદિનાથને વંદન કરી હવે આગળ છીપાવસીની ટૂંક, જેમાં ભગવાન ઋષભદેવ એમને વંદન કરીએ. પછી ત્રીજી ટૂંક આવે છે સાકરવસીની ટૂંક. ત્રણ મુખ્ય દેરાસર છે એની અંદર, ચિંતામણિ પાર્શ્વનાથ, ચંદ્રપ્રભ સ્વામી, પદ્મપ્રભ સ્વામી, સર્વે જિનેશ્વરોને વંદન કરીને આગળ વધીએ. ચોથી ટૂંક છે ઉજ્જમ ફઈની ટૂંક, નંદીશ્વર દ્વીપ. જે નંદીશ્વર દ્વીપમાં દેવતાઓ કલ્યાણકોની ઉજવણી કરે એ નંદીશ્વર દ્વીપની રેપ્લિકા આખી અહીંયા બનાવવામાં આવેલી છે અને ભાઈઓ દ્વારા પોતાની બેનને કરિયાવરની અંદર આપેલું આ દેરાસર છે. એના પછી પાંચમી ટૂંક આવે છે હેમાભાઈની ટૂંક, મૂળ નાયક ભગવાન અજીતનાથને વંદન કરી આગળ વધીએ. છઠ્ઠી ટૂંક આવે છે પ્રેમચંદ મોદીની ટૂંક, મૂળ નાયક ભગવાન આદિનાથ. અહીંયા અનેક દેરાસરોની નકશી ખૂબ જોવા જેવી છે, બધાને વંદન કરીને આગળ જઈએ. અહીં ઉપરથી ચડીને ખૂબ સુંદર દ્રશ્ય એવું દેખાય મુખ્ય ટૂંકનું, અને એમાં જ એક બાજુમાં દેરાસર આવે છે અદ્ભુતજી દાદાનું. અદ્ભુતજી મહારાજ, ભગવાન ઋષભદેવની કાયા કેટલી હતી? 500 ધનુષની કાયા, 500 ધનુષ. અને ધનુષ એ આજના નહીં, એ સમયના. અને એ સમયના 500 ધનુષ એટલે કેટલી મોટી કાયા હશે. અને એ કાયાનો માપ અગર કાઢવો હોય, પરફેક્ટ માપ,
તો આ અદભુતજી દાદાનું પ્રમાણ એક ધનુષ્યનું છે. કેટલી વિશાળ પ્રતિમા છે અદભુતજી દાદાની. અદભુતજી એટલે અદ્ભુતજી, જે આદિનાથને અદ્ભુત કહેવાયા એનું અપભ્રંશ શબ્દ એટલે અદભુતજી મહારાજ, એ એક ધનુષ્યનું માપ છે આવા અદભુતજી દાદા. આના પછી બાલાભાઈની ટૂંક, સાતમી ટૂંક છે. ભગવાન આદિનાથને વંદન કરી આગળ વધીએ. અહીંયા એક સરખી તમે પિલર્સની કારીગરી જોશો, એક સરખી કારીગરી તમને મળશે. એના પછી આઠમી ટૂંક આવે છે શેઠ મોતીસાની ટૂંક. અને એ મોતીસાની ટૂંક મેં પહેલાં પણ કહ્યું કે ખીમચંદ શેઠે કરી, મોતીસા શેઠ તો હાજર ન રહી શક્યા, એમનો એમણે દેહ ત્યાગ કરી દીધો હતો. અને એ સમયે ખીમચંદભાઈના આંખમાંથી આંસુ આવ્યા કે બાપુજી હાજર નથી. એમનો એક અરમાન હતો કે ગિરિરાજ ઉપર આપણું એક જિનાલય હોય, અને એ પ્રતિષ્ઠા વખતે જ મારા બાપુજી અને બા હાજર નથી. અને બન્યું એવું કે પ્રતિષ્ઠા બરાબર ગાદીનશીન થયા પરમાત્મા, એ વખતે આકાશમાંથી થોડાક સમય માટે વરસાદ પડ્યો, અને ત્યારે જ પંડિત વીર વિજયજીના શબ્દો પડ્યા બહાર. અને એમણે લખી નાખ્યું, આજે લગભગ પ્રક્ષાલ કરતી વખતે દરેક જિનાલયની અંદર આ પંક્તિઓ ગાવે ગવાય જ છે કે લાવે લાવે મોતી શેઠ નવડ જડ, કે વરસાદ પડ્યો એટલે જાણે સાક્ષાત પરમાત્માનું અભિષેક દેવલોકથી મોતી શેઠ કરી રહ્યા હોય. કે નવરાવે મરું દેવાનંદન પ્રભુને પધરાવે રે, લાવે લાવે મોતી શેઠ. મૂળ નાયક ભગવાન આદિનાથને વંદન કરીએ. અને હવે નવમી ટૂંક આવે છે ફરી પાછી દાદાની ટૂંક, દાદાનું દેરાસર. બીજી યાત્રા અમને 99 વાળાને કરવી હોય તો અમે ક્યાં ઉતરીએ? ઘેટીપાગ. અને ઘેટીપાગે ઉતરી જ્યાં ભગવાન યાત્રા કરતા હતા જ્યાંથી, એ ઘેટી પગલાને અમે વંદન, ઘેટી ગામમાં હોવાથી એનું નામ હવે ઘેટી પગલા થયું છે. અને ઘેટી પગલાને વંદન કરીને હવે આપણે બધાએ જે બાકીના 27 નામ છે એનાથી વધાવીએ. પૂજા કરજો ગિરિરાજની. ઓમ રીમ શ્રી પર્વતેન્દ્ર ગિરિવરાય, ઓમ રીમ શ્રી વિમલાદિ ગિરિવરાય, ઓમ રીમ શ્રી પુણ્ય રાશિ ગિરિવરાય, ઓમ રીમ શ્રી દ્રઢ શક્તિ ગિરિવરાય, ઓમ રીમ શ્રી અનંત શક્તિ ગિરિવરાય, ઓમ રીમ શ્રી અકર્મક ગિરિવરાય, ઓમ રીમ શ્રી અકલંક ગિરિવરાય, ઓમ રીમ શ્રી મુક્તિ ગેહ ગિરિવરાય, ઓમ રીમ શ્રી પૃથ્વીપીઠ ગિરિવરાય, ઓમ રીમ શ્રી ભદ્રપીઠ ગિરિવરાય, ઓમ રીમ શ્રી પાતાલ મૂલ ગિરિવરાય, ઓમ રીમ શ્રી સર્વકામદાય ગિરિવરાય, ઓમ રીમ શ્રી સિદ્ધિરાજ ગિરિવરાય, ઓમ રીમ શ્રી સુતીર્થરાજ ગિરિવરાય, ઓમ રીમ શ્રી સહસ્ત્રાખ્ય ગિરિવરાય, ઓમ રીમ શ્રી સહસ્ત્રપ્રશ્રી ગિરિવરાય, ઓમ રીમ શ્રી સારસ્વત ગિરિવરાય, ઓમ રીમ શ્રી ભગીરથ ગિરિવરાય, ઓમ રીમ શ્રી અષ્ટોત્તર ગિરિવરાય, ઓમ રીમ શ્રી નગેશ ગિરિવરાય, ઓમ રીમ શ્રી શતપત્રક ગિરિવરાય, ઓમ રીમ શ્રી કોળી નિવાસય ગિરિવરાય, ઓમ રીમ શ્રી કપરદીવાસ ગિરિવરાય, ઓમ રીમ શ્રી વિજયાનંદ ગિરિવરાય, ઓમ રીમ શ્રી વિશ્વાનંદ ગિરિવરાય, ઓમ રીમ શ્રી સહજાનંદ ગિરિવરાય, ઓમ રીમ શ્રી જયાનંદ ગિરિવરાય. અને હવે એક મારવાડીઓ લગભગ આ ગીત ગાતા જ હોય જે વખતે શત્રુંજયની યાત્રા કરે. અરે એક બાર મુખેડો દેખાવો દીનાનાથજી, એક બાર મુખેડો દેખાવો દીનાનાથજી, બોલો એક બાર થારી મોહની, એ થારી મોહની મૂરત લાગે પ્યારી આદે સરે, અરે જે સુણો થારી મોહની મૂરત લાગે પ્યારી આદે
સીધા ચલના રાજા છે તો વિભલા ચલના રાજા હો સીધા ચલના રાજા છે તો હે સીધા ચલના રાજા છે તો વિભલા ચલના રાજા હો બોલો સીધા સીધા ચલના રાજા છે તો વિમલા ચલના રાજા હો બોલો સીધા હો મરુ દેવીરા મરુ દેવીરા લાડલા લાલ આદે સર અરજ સુણો મરુ દેવીરા લાડલા લાલ હે બાહુબલી કો તાર્યા છે તો ભરતજી કો તાર્યા હો બાહુબલી કો તાર્યા છે તો ભરતજી કો તાર્યા હો મારી નૈયા હે મારી નૈયા લગાવો ભવ પાર આદે સર અરજ સુણો કે અરજ સુણો રે દાદા અરજ સુણો અરજ સુણો રે દાદા અરજ સુણો અરજ સુણો રે દાદા અરજ સુણો દાદા થોને માલુમ હોવે તારે શરણે આયા હો દાદા થોને માલુમ હોવે ઓ નહીં ભૂલેલા એ નહીં ભૂલેલા તારો ઉપકાર આદે સર અરજ સુણો નહીં ભૂલેલા તારો ઉપકાર એક વાર મુખેડો દેખાવો દીનાનાથજી હે બાર બાર મુખેડો દેખાવો દીનાનાથજી ઓ થારી મોહની હે થારી મોહની મૂરત લાગે પ્યારી આદે સર અરજ સુણો અરજ અમે તળેટીએ તળેટીથી ઉપર જઈએ અને ગેટી પર ઉતરીએ પહેલી યાત્રા પૂરી થઈ ગેટી પરથી ચડીએ ઉપર જઈએ ફરી પાછા તળેટી પાસે નીચે આવીએ એટલે બીજી યાત્રા પૂર્ણ થઈ ભાગ્યશાળીઓ આ યાત્રા કરતાં કરતાં જે મુખ્ય શિખરની પ્રદક્ષિણા આપવામાં આવે છ ગાઉનો રસ્તો તમને ખ્યાલ હશે રામપોળથી લેફ્ટ હેન્ડ સાઈડથી એક પ્રદક્ષિણાની જગ્યા હોય છે અને તે ત્યાંથી ચાર પ્રકારે યાત્રા થાય એક દોઢ ગાઉની યાત્રા જે ઘેટીના રસ્તા ઉપર મળે છે અને ફરી પાછા હનુમાન ધારા ઉપર પૂરી થાય છે એને દોઢ ગાઉની યાત્રા કહેવાય એના પછી ત્રણ ગાઉની યાત્રા એ મુખ્ય શિખરની પ્રદક્ષિણા પછી છ ગાઉની યાત્રા એ ભાળવાનો ડુંગર હવે છ ગાઉની યાત્રા કઈ રીતે થાય છે એના પિક્ચર્સ છે અહીંયા ફાગણ સુદ તેરસ જે હવે આવશે એ ફાગણ સુદ તેરસની મહિમાવંતી જે યાત્રા છે એ યાત્રા કઈ રીતે થાય છે લાખો આપણા આરાધકો મુંબઈથી કહો કે દેશ વિદેશથી પણ લોકો આવે છે અને શત્રુંજય ગિરિરાજની ફાગણ સુદ તેરસની યાત્રા કરે છે જેમણે ભગવાન નેમિનાથ પાસે અરિષ્ટ નેમી પાસે દીક્ષા લઈને આ ગિરિરાજ ઉપર સાધના કરીને મોક્ષે ગયા એ દેવકીના આ છ પુત્રો કંસને જ્યારે ખબર પડી કે મારી બહેનના દીકરાઓ મને મારવાના છે એવી આકાશવાણી થઈ ત્યારે કંસે શું કર્યું પહેલાં તો જેલમાં પૂરી દીધા દેવકીને અને જેટલા બાળક જન્મે પેલો બાળક જન્મે સીધો હાથમાં લે દિવાલ ઉપર પછાડે અને મારી નાખે બીજો બાળક જન્મે દિવાલ ઉપર પછાડે મારી નાખે ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો છ એ બાળકને વારા પરથી લે દિવાલ પર પછાડે મારી નાખે પણ દેવતાએ સહાયના કારણે તે જીવાત્માઓ મર્યા નહીં બીજા ઠેકાણે મોકલી દેવામાં આવ્યા અને દેવોએ એમની ડેડ બોડીઝને
બીજી કોઈક ડેડ બોડીઝ મૂકી એમને મૃત ઘોષિત કર્યા, પણ હકીકતમાં મર્યા નહોતા. અન્ય ઠેકાણે એમને શિફ્ટ કરવામાં આવ્યા દેવતાઓની સહાયથી. અને જ્યારે તેઓ મોટા થયા અને ખબર પડી કે મારો સગો મામા જ મને મારવાવાળો હતો અને એ જ મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તો આવા સંસાર સાથે મારે હવે કોઈ લેવા દેવા નથી. છે છ પુત્રોએ નિશ્ચય કર્યો, ભગવાન નેમિનાથ પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી ગિરિરાજ ઉપર આવ્યા અને આ સ્થળ ઉપરથી સાધના કરીને તેઓ મોક્ષે ગયા. એવા દેવકીના છ પુત્રોને વંદન કરીએ નમો સિદ્ધાણમ કરીને. એના પછી અજીત શાંતિના પગલા, વિશ્વ પ્રસિદ્ધ વાત છે. નંદીસેણ સુરી મહારાજા સાહેબે કયા સ્તોત્રની રચના કરી? અહીંયા અજીત શાંતિ નામનો સ્તોત્ર. નવસ્મરણની અંદર પણ એમનું સ્થાન છે, અજીત શાંતિ સ્તોત્ર. હવે તો ફક્ત શબ્દો રહી ગયા છે. ઓરિજિનલ એના જે રાગ હતા, એના જે સૂર હતા, એ સૂર, એ તરંગો, જેમ એક વિચારની એક શક્તિ હોય એ પ્રમાણે શબ્દોની પણ એક શક્તિ હોય છે. અને એ શબ્દોની શક્તિ આ તરંગો એની જે ફેલાય એમ કહેવાય છે. જે ડેરીઓ આમને સામે હતી, નંદીસેણ સુરી મહારાજે બેઠા બેઠા પ્રાર્થના કરી અને જે અજીત શાંતિ સ્તોત્રની એમણે રચના કરી તે વખતે જે આમને સામે ડેરીઓ હતી, કારણ એકને ભજે તો બીજાને પીઠ આવે, બીજાને ભજે તો પેલાને પીઠ આવે, એવું ન કરવા માટે આ ચમત્કાર નથી. આના શબ્દો એટલા પાવરફુલ હતા, એની તરંગો ફેલાઈ અને બંને ડેરીઓ એકબીજાની બાજુમાં આવી ગઈ. આવો પ્રભાવ વર્ષો પહેલા થયેલો છે. એ બંને પગલા, ભગવાન અજીતનાથ અને ભગવાન શાંતિનાથના પગલાને આપણે વંદન કરીએ. ભગવાન અજીતનાથના પગલાને નમો જીણાણમ, શાંતિનાથજીના પગલાને નમો જીણાણમ. અને બાજુમાં જ શું છે વિશાળ, ભગવાન સુધર્મા સ્વામીના શિષ્યરત્ન ચિલ્લણ મુનિ સંગ સહિત આવ્યા. દુષ્કાળ હતો, પાણીના અભાવથી લોકો મરી રહ્યા હતા અને એવા સમયે પોતાની તપલબ્ધિથી એમણે ત્યાં પાણી પ્રગટ કર્યું. રણની અંદર, રણ જેવો હતો શત્રુંજય એ વખતે, સુક્કો રણ, અને એની અંદર પાણી પ્રગટ કર્યું. સકળ સંગને તૃપ્ત કર્યા અને શાંત કર્યા. પણ હવે તો આ મુનિ જીવનમાં આટલા કાચા પાણીનો ઉપયોગ પોતાના નિમિત્તે કરાવ્યો હોય એટલે ત્યાં જ એમણે અનશન સ્વીકાર કરી અને પોતાની ગતિમાં આગળ વધ્યા. અને એ ચિલ્લણ મુનિના નામના ઉપલક્ષમાં ચંદન તલાવડી અહીંયા બનેલી છે, જ્યાં સુતા સુતા કાયોત્સર્ગ કરવામાં આવે, એ ચિલ્લણ મુનિને યાદ કરવામાં આવે, એની ચેતનાને યાદ કરવામાં આવે. આ ગિરિરાજના શુદ્ધ તત્વોને આપણી અંદર ગ્રહણ કરી રહ્યા છીએ એવા ભાવ પ્રગટ કરવામાં આવે. અને આગળ જતા આવે છે ભાડવાની ટૂંક. અગરામાં અગરી કોઈ હોય તો તેરસમાં, બરોબર ને, ફાગણ સુદ તેરસના દિવસે કૃષ્ણના પુત્રો શ્યામ અને પ્રદ્યુમ્ન 8.5 કરોડ મુનિવરોની સાથે આ ગિરિરાજ ઉપરથી મોક્ષે ગયા. તેમને આપણે નમો સિદ્ધાણમ કરીને વંદન કરીએ. અને આગળ જતા જ્યાં પૂરી થાય યાત્રા ફાગણ સુદ તેરસની, એ સ્થળને કહેવાય છે સિદ્ધવડ. અને અમારા દામજીભાઈ, મનોજભાઈ, અન્ય જેટલા પણ આયોજકો હતા એમણે મને મોકો આપ્યો સિદ્ધવડની છાયામાં નવકાર મહામંત્રની આરાધના કરાવવાનો. એ નવકાર મહામંત્રની આરાધના એટલા ભાવથી અમે કરી છે ને સાહેબ, આપના આશીર્વાદ. એ દિવસે તમે પણ ઉપસ્થિત હતા અને સાહેબ અમારા રાઈ સાહેબ આવ્યા હતા. રાઈ સાહેબ આવ્યા, લગભગ જાપ થઈ ગયા હતા એ સમયે પધાર્યા હતા, પણ એમણે જે વાઇબ્રેશન્સ ફીલ કર્યા, મને રૂમ પર જઈને રાઈ સાહેબે કીધું આટલા જોરદાર વાઇબ્રેશન હજી સુધી મેં કોઈ જાપમાં જોયા નથી, એટલો જબરદસ્ત પ્રભાવ આ સિદ્ધવડની છાયામાં નવકાર મહામંત્રના જાપનો હતો. જે નવકાર ગુંજ્યો હતો એ દિવસે, હજી સુધી આવો નવકાર મેં તો નથી સાંભળ્યો. નવકાર મહામંત્ર એક એવો શાશ્વત મંત્ર છે, આ પ્રત્યેક અક્ષરમાં
1008 विद्या देवियों नो वास है, प्रत्येक अक्षर पर 48 लब्धियों का वास है और एक एक अक्षर एक एक तीर्थ के समान है। तमाम मंत्रों नो सम्राट कोई होया जगत नी अंदर, तो आ नौकार महामंत्र छे, लखी राखजो। आ नौकार जे दिवसे आत्मसात थई गयो, जीवन मां आवेली तमाम आदि व्याधि उपाधियों रोग शोक साथे कोई लेवा देवा नहीं होय, अने ए दिवसे नौकार मय आपणे बनी जशुं भागशाळीओ। आ पायाना पत्थर नी एवी कमाल छे। અને સિદ્ધવડની યાત્રામાં આપણી ફાગણ સુદ તેરસની એટલે કે 6 ગાઉની યાત્રા પૂર્ણ થાય, એના પછી જે 12 ગાઉની યાત્રા હોય છે એ આખી હસ્તગીરીની યાત્રા હોય છે, હસ્તગીરીથી ફરી પાછા સિદ્ધવડ પાસે આવવાનું હોય। અને આ તત્વમાં એક ફોટોગ્રાફ બાકી રહી જતો હોય એ છે શત્રુંજય નદીનો, અને એ શત્રુંજી નદી, હા એ શત્રુંજી નદી એટલી પરમ પવિત્ર નદી છે, કારણ ગિરિરાજમાં ચાતુર્માસ વખતે જે પણ વરસાદ પડે આખા ગિરિરાજનો અભિષેક થયેલો જળ જમા ક્યાં થાય? શત્રુંજી નદી। શત્રુંજી નદી જે નથી નાયો એ અભાગીઓ કહેવાય। આ શત્રુંજી નદીના કિનારે અમે બેસીને ચકેશ્વરી માનું મહાપૂજન કર્યું હતું, અને છેલ્લું અહીંયાનું સાકરનું પાણી ન પીએ એનો પણ એડે ગયો। જે વરિયારીનું પાણી વર્ષોથી અહીંયા બહુ પ્રસિદ્ધ જગ પ્રસિદ્ધ છે, અહીંયાનું અહીંયા અનંત જીવો અહીંયા સાધના કરીને મોક્ષે ગયા હશે, ત્યાંના દિક્પાલો શું સહાયતા આપે, ત્યાંના ક્ષેત્રપાળો શું સહાયતા આપે, અને ગજબની આરાધનાઓ ત્યાંના વ્યક્તિઓ કરતા હોય છે। પૂજ્યપાદ આચાર્ય ભગવંત અરિહંત સિદ્ધસુરી મહારાજાને યાદ કરું, એ અરિહંત સિદ્ધસુરી મહારાજ નવકાર મહામંત્રના અઠંગ ઉપાસક, પેલો જ પગ મૂક્યો જ્યારે પગથિયા ઉપર ત્યારે એવી પ્રાર્થના શું તે કરી હશે એમણે કે છઠ કરીને સાત યાત્રા આવા માનવી પણ કરી શકે છે। કાયા 30 કિલોની હોય, જબરદસ્ત અશક્તિ હોય અને જીવનમાં
આ મહાત્માએ કેટલી છટ કરીને સાત યાત્રા કરી ખ્યાલ છે? 400 ઉપરાંત પોતાના જીવનમાં છઠ કરીને સાત યાત્રા એમણે કરી હતી. અરિયંત સિદ્ધસુરી મહારાજ એમની ગેટી પગલે સ્થાપના પણ છે. સાહેબ આપના ગીતે આશીર્વાદ આપ્યા છે મને કે ભોગ અને ભોજન મળ્યા તા સૌભવમાં, પણ ત્યાગ અને સંયમ મળ્યો છે આ ભવમાં. કે મનને મનાવીને હવે તૈયાર કરી લ્યો, ભવ પાર કરી લ્યો, બેડો પાર કરી લ્યો. કારણ મુક્તિ તણા સપના. એના માટે આપણે બધાએ પરમાત્માના ગુણગાન ગાતા છેલ્લા 27 જે નામ છે એ નામ દ્વારા પૂજા કરીએ. પણ હવે જો તમારા હૃદયની અંદર એવા ભાવ જાગ્યા હોય, ચલો બુલાવા આયા હે હે ઊંચે પર્વત પે દાદાજી ને દરબાર લગાયા હે, ચલો બુલાવા આયા હે દાદા ને બુલાયા. અરે પ્રેમ સે બોલો જયાદેશ્વર, જોર સે બોલો મરુ દેવાનંદન, અરે ભવ ભય ભંજન, અરે કર્મ ખપાવે મોક્ષ અપાવે પાવનકારી, અરે મહિમા ભારી, ચલો બુલાવા આયા હે દાદા ને બુલાયા હે, ચલો બુલાવા આયા હે. બોલો હો આદેશ્વર કે મંદિર મેં ગઈ, લોગ મુરાદે લાતે હૈ, રોતે રોતે જો આતે હૈ, હસતે હસતે જાતે હૈ, જિસને જીતના કષ્ટ સહા હૈ, જિસને જીતના કષ્ટ સહા હૈ, ઉતના હી ફલ પાયા હે. બોલો ચલો સીધા ચલ કા રાજા તું તો, વિમળા ચલ કા રાજા હે, તેરે શરણ મેં જો ભી આયા, ભવ સે પાર લગાયા હે, તો એક વિનંતી દાદા મેરી સુન લે, એક વિનંતી દાદા મેરી સુન લે, ભવ સે પાર હી જાના હે. ગાઓ ચલો બુલાવા આયા હે દાદા ને બુલાયા હે, અરે પ્રેમ સે બોલો જયાદેશ્વર, જોર સે બોલો જયાદેશ્વર, અરે કેમ નથી બોલતા જયાદેશ્વર, અરે પ્રેમ સે બોલો જયાદેશ્વર, જોર સે બોલો જયાદેશ્વર, અરે પ્રેમ સે બોલો જયાદેશ્વર, અરે મારું દેવાનંદન જય જય
दादा ने बुलाया है बलदेश्वर भगवान की। अने एज गिरिराज ने वधावीए फरी पाछा अंतिम 27 नाम द्वारा वासक शेप थी वधावजो आ गिरिराज ने। ओम रीम श्री गुणकंद गिरिवराय, ओम रीम श्री अभयकंद गिरिवराय, ओम रीम श्री भद्रंकर गिरिवराय, ओम रीम श्री क्षेमं कर गिरिवराय, ओम रीम श्री शिवं कर गिरिवराय, ओम रीम श्री दुख हर गिरिवराय, ओम रीम श्री यशोधर गिरिवराय, ओम रीम श्री मेरुहित गिरिवराय, ओम रीम श्री कर्मसुदन गिरिवराय, ओम रीम श्री कर्मक्षय गिरिवराय, ओम रीम श्री जगतारण गिरिवराय, ओम रीम श्री भवतारण गिरिवराय, ओम रीम श्री राजराजेश्वर गिरिवराय, ओम रीम श्री केवलदायक गिरिवराय, ओम रीम श्री इंद्र प्रकाश गिरिवराय, ओम रीम श्री महोदय गिरिवराय, ओम रीम श्री कयंबू गिरिवराय, ओम रीम श्री प्रीति मंडन गिरिवराय, ओम रीम श्री ज्योति स्वरूप गिरिवराय, ओम रीम श्री विजय भद्र गिरिवराय, ओम रीम श्री विलास भद्र गिरिवराय, ओम रीम श्री अमर केतु गिरिवराय, ओम रीम श्री आत्म सिद्धि गिरिवराय, ओम रीम श्री क्षिति मंडन गिरिवराय, ओम रीम श्री सिद्धाचल गिरिवराय। हवे 108 नाम छे। ओम रीम श्री सर्वार्थ सिद्ध गिरिवराय, बोलो शत्रुंजय गिरिराज की। आ शत्रुंजय गिरिराज नी शिला ने पकड़ी एना ध्यान मात्र तमे करो, जवानु नथी अजी, मात्र ध्यान करो, 1000 पल्योपम जेटला पापनो कर्मोनो नाश थई जाय। आ तीर्थना ઉપર અભિગ્રહ લેવાથી 1,00,000 પલ્યોપમ જેટલા કર્મોનો નાશ થાય। આ તીર્થ તરફ ચાલવાથી એની દિશામાં એક એક ડગલું ભરે શેત્રુંજા સમુજે ઋષભ કહે ભવ ક્રોડના। આ તીર્થ તરફ ચાલવાથી 1,00,000 જેટલા કર્મોનો નાશ થાય છે। આ તીર્થ ઉપર તમે નૌકારસી કરો તો 2 ઉપવાસનો લાભ મળે। આ તીર્થ ઉપર તમે પોરસી કરો તો 3 ઉપવાસનો લાભ મળે। આ તીર્થ ઉપર પુરીમઠ કરો 4 ઉપવાસ, એકાસણું કરો 5 ઉપવાસ, આયંબિલ કરો 15 ઉપવાસ, અને 1 ઉપવાસ કરવાથી 1 માસક શમણ જેટલો લાભ મળે આ ગિરિરાજ ઉપર। આ તીર્થ ઉપર તમે ધૂપ પૂજન કરો 15 ઉપવાસનો લાભ મળે, અને કપૂરનો ધૂપ કરો તો 1 માસક શમણનો લાભ મળે એવું કહેવાય છે। આ તીર્થના દર્શન અને પૂજનથી પણ 1 માસક શમણનો લાભ મળે। એટલું જ નહીં, તળેટી પર 1 પ્રહર જે વ્યક્તિ જાગરણ કરે, 1 પ્રહર એટલે 3 કલાક અને 10 મિનિટ જેવો અંદાજ એમ કહેવાય છે, 1 પ્રહર કહેવાય। તળેટી ઉપર 1 પ્રહર જે વ્યક્તિ જાગરણ કરે એને 6 મહિનાના ઉપવાસનો લાભ મળે, ઉપરે જવાની જરૂર નથી। શત્રુંજય તીર્થની ચોવિયારી છઠ કરીને ભાવપૂર્વક કર્મક્ષયના ભાવપૂર્વક 7 યાત્રા જે વ્યક્તિ કરે એને ત્રીજે ભવે, વિચાર કરજો। આવા મહામહિમાવંત ગિરિરાજની આપણે બધાએ આરાધના કરી, અને એ ગિરિરાજની હવે છેલ્લી પ્રાર્થના કરવાની છે। ગિરિરાજ વંદી વિનવું મુજ પાપને સળગાવજે, એ પંક્તિઓ છે એ મારી સાથે ખૂબ ભાવપૂર્વક ગાજો।
ગિરિરાજ તારું નામ મારા શ્વાસે શ્વાસે ગુંજતું ગિરિરાજ તારા ધ્યાનથી દુષ્કર્મ વાદળ ધ્રુજતું તુજ પુણ્ય રાશિ નામ છે શુભ પુણ્ય મુજે છલ કામજે ગિરિરાજ વંદી વિનવું મુજ પાપને સળગાવજે ગિરિરાજ વંદી વિનવું મુજ પાપને ગિરિરાજ તુજ રાયણ તલે ત્રેવીસ પ્રભુજી સમોસર્યા અને શ્રવણ કરી પ્રભુ દેશના અનંત જીવ મુક્તિ મર્યા રેવત ગીરી તુજ નામ છે નેમિનાથ પણ બેટામ જે ગિરિરાજ વંદી વિનવું મુજ પાપને સળગાવજે ગિરિરાજ તારી કીર્તિ છે પાતાળથી સુર લોકમાં મહિમા અનેરો વર્ણવે સીમંદરા પણ થોકમાં તુજ નામ ઇન્દ્ર પ્રકાશ છે અમ જ્ઞાનને અજવાળ જે ગિરિરાજ વંદી વિનવું મુજ પાપને સળગાવજે ગિરિરાજ વંદી વિનવું મુજ પાપને સળગાવજે ગિરિરાજ વંદી વિનવું મુજ પાપને સળગાવજે આદિનાથ 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 અજબ હૈ તેરી માયા અજબ દરબાર લગાયા યે કોઈ સમજ ન પાયા કે સબસે બડા હૈ તેરા નામ તેરા નામ આદિનાથ 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 જય જય શ્રી 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 આદિનાથ બોલ મહારાજેશ્વર ભગવાન કી ત્રણ વખત હું જેમ બોલાવું તેમ બધા જ બોલજો હે ગિરિરાજ હે ગિરિરાજ આપની આરાધનાથી આપની આરાધનાથી આપની ભક્તિથી આપની ભક્તિથી મારું મારું મારા પરિવારનું મારા પરિવારનું મારા રાષ્ટ્રનું મારા રાષ્ટ્રનું સકલ આ વિશ્વનું સકલ આ વિશ્વનું કલ્યાણ થાઓ કલ્યાણ કલ્યાણ થાઓ કલ્યાણ થાઓ આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાઓ આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાઓ હવે તમારા ઘરે તમારા નિવાસ સ્થાને અથવા તમારા ઓફિસે આમને લઈ જવા છે એટલે ત્રણ વાર વિનંતી કરજો એને અને કહેજો પધારો 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 ત્રણ વાર હવે ત્રણ વખત બોલવાનું છે અવિધિ આશાતના મિચ્છામી ડુકડમ અવિધિ આશાતના મિચ્છામી ડુકડમ બીજી વાર અવિધિ આશાતના મિચ્છામી ડુકડમ અવિધિ આશાતના મિચ્છામી ડુકડમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયણમ નમો લોય સંવસાહુણમ એસો પંચન મુકારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસિ પરમમ હવૈ મંગલમ જય જય આરતી આદિ જીણંદા નાભિરયા મરુ દેવી ગોનંદા પહેલી આરતી પૂજા કીજે નરભવ પામીને લાવો લીજે દૂસરી આરતી દીન દયાળા ભૂલેવા મંડપમાં જગ અજવાળા
तीसरी आरती त्रिभुवन देवा सुर नर इंद्र करे तोरी सेवा चौथी आरती चौगती चूरे मनवांछित फड़े शिव सतपूरे पंचमी आरती पुण्य उपाया चंदे ऋषभ गुण गाया जय जय आरती आदि जिनंदा नाभिरया मरुदेवी बोलंदा नाभिरया मरुदेवी मंगल दीव नमो हरिहंताणम दीवोर दीवो प्रभु मंगलिक दीवो आरती उतारण बहु चिरंजीवो सो आमणो गिर पर्वती वाड़ी अंबर खेले अमरा बाड़ी पड़ बणेड़ कुड़ अजवाड़ी भावे भगते विघन निवारी पड़ बणेड़ एकड़ी काड़े आरती उतारी राजा कुमार पाड़े अम गिर मंगलिक तुम गिर मंगलिक मंगलिक चतुर्विद संग दियो जो दियो रे दिवो प्रभु मंगलिक दिवो आरती उतारण बहु चिर जीवो भव भव तुम चरणों नी सेवा हूँ तो मांगू छो देवादि देवा सामु जो ने सेवक जानी एवी उदय रतनी वाणी उपसर्गाक्षय में आदि चिंतन देवी नवलय मन प्रसन्नता में दि बुद्धवारे जिनेश्वरी सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारणम प्रदानम सर्व धर्माणम बोलो जैनम जयति शासनम जैनम जयति शासनम जैनम जयति शासनम बोल श्री जिन शासन देव की